થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુજ્ઞાન શાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ બાર જે બોર્ડની અંદર જે પૂરક પરીક્ષા તમારી લેવાની છે જો તમે મેઇન પરીક્ષાની અંદર ફેલ થયા છો મનોવિજ્ઞાન વિષયની અંદર તો આ વિડીયો તમારા માટે જ છે જો તમે આ વિડીયોની અંદર આપેલા વિભાગ ઈના પ્રશ્નો જોશો તો તમે સોએ સો ટકા પાસ થઈ જશો તો મિત્રો મહેરબાની કરીને આ વિડીયો છેલ્લે સુધી જોજો બિલકુલ પણ વિડીયો સ્કીપ ના કરતા અને આગળ પણ વિભાગ વાઇઝ દરેક વિડીયોના આય મનોવિજ્ઞાનના આઈએમપીના વિડીયો આવશે અને બીજા વિષયના પણ આવશે તો આ વિડીયો તમારે અચૂકથી જોવો અને હમણાં જ લાઇક કરી દો તો મિત્રો વિભાગ ઈના મોસ્ટ આઈએમપી જુલાઈ બે હજાર ત્રેવીસ એટલે કે જે રિપીટર વિદ્યાર્થીઓ છે તેના માટેનો આ આઈએમપી વિડીયો છે તો ચલો મિત્રો હવે આપણે સ્ટાર્ટ કરીએ આગળ વધીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે તમારી સમક્ષ કે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો બીજો છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો નેક્સ્ટ છે કોહલરે ચિમ્પાંજી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો કોઈ પણ પાંચ લખવાના છે આપણે નેક્સ્ટ છે યોગના આઠ અંગોના નામ આપી યમ અને નિયમ વિશે વિસ્તૃત સમજ આપો આગળ છે માનવ પર્યાવરણના સંબંધના પાંચ પાસાઓ સમજાવો નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે કે માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો હવે મિત્રો આપણે આગળ વધીએ તો આગળ પ્રશ્ન છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો આગળ પ્રશ્ન આવી ગયો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો નેક્સ્ટ છે સ્કીનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો નેક્સ્ટ છે કોહલરે ચિમ્પાંજી પર કરેલા પ્રયોગો જણાવી બે લાકડીવાળો પ્રયોગ સવિસ્તાર સમજાવો આગળ છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો ને આગળ પ્રશ્ન છે ગ્રીનહાઉસ અસરની વિગતે ચર્ચા કરો તો મિત્રો આ હતા આપણા વિભાગ ઈના મનોવિજ્ઞાનના ધોરણ બારના આઈ એમ જે તમારે જુલાઈ બે હજાર ત્રેવીસની પૂરક પરીક્ષા લેવાની છે તેમાં ચોક્કસ આ પ્રશ્નો પૂછાશે અને તમને જો તમે સારી રીતે તૈયાર કરશો તો તમને આવડી પણ જશે અને તમે પૂરક પરીક્ષાની અંદર પાસ થઈ જશો તો મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વિભાગની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત